સામાન્ય જનતા માટે રાખેલી પોલીસ પોતાના સત્તાની દાદાગીરી બતાવવાનું ક્યારે ચૂકતી નથી. રોજે તમે મીડિયામાં એક બે એવા કિસ્સા સાંભળતા હશો કે પોલીસે કોઈને માર્યો, લાંચ માગી દારૂ પીને ગાડી ઠોકી નાખી. પણ આજે જે ઘટના હું તમને બતાવવા જઈ રહ્યો છું એ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. પીએસઆઈ એક વ્યક્તિને એટલો માર માર્યો કે એનું મોત થઈ ગયું, અને આટલો ઢોર માર મારવાનું કારણ પણ એક જ કે એને પીએસઆઈને લાંચ ના આપી. આજે આપણે રાજ્યના ગૃહમંત્રી પાસે આ વિડીયો થકી જવાબ માંગીશું. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આ વાત શરૂ થાય છે અમદાવાદથી. અમદાવાદના હર્ષિલ જાદવ નામના યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી કે તેનો કર્મચારી કંપનીના ડેટાની માહિતી કોઈને આપી રહ્યો છે. આ ફરિયાદ લખાવી તે ઘરે હજુ પહોંચ્યો જ નથી ત્યાં તેને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવે છે કે તમારા સામે ટૂર પેકેજમાં છેતરપિંડીનો આરોપ લાગ્યો છે અને આ આરોપમાં જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બસ આટલું સાંભળતા તો હર્ષિલના પગ નીચેથી જમીન ધસી ગઈ. આ બાદ હર્ષિલની અટકાયત કરીને જૂનાગઢ લઈ જવામાં આવે છે અને એને ધરપકડ કરીને 12 તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે. પણ અહીં હવે આખા પ્રકરણની શરૂઆત થાય છે. પોલીસ રિમાન્ડમાં પીએસઆઈ એમએમ મકવાણા હર્ષિલના પરિવારને સીધી વાત કરે છે કે જો આ કેસથી બચવું હોય તો 3 લાખ રૂપિયા આપી દો, તો આ કેસને હું રફે દફે કરી નાખીશ. હર્ષિલના પરિવારજનો પાસે પૈસા નહીં હોય એટલા માટે તેઓ પૈસા આપવાની ના પાડે છે. આ સાંભળીને પીએસઆઈ એમએમ મકવાણાનો વર્દીનો રોફ ચડે છે અને હર્ષિલને એટલી હદ બાર માર મારે છે કે એનું મોત થઈ જાય છે. પોલીસ સ્ટેશન બી ડિવિઝનની અંદર પીઆઈની ચેમ્બરની અંદર મારા ભાઈએ જે કહ્યું હતું મને કે પીઆઈની ચેમ્બરની અંદર એક પોલીસવાળો મારા પગ ઉપર બેસી ગયો હતો અને પીએસઆઈ મુકેશ મકવાણા મને પટ્ટાથી અને ધોકાથી મારતો હતો અને મારા ભાઈ કે હું બૂમો પાડતો હતો, રિક્વેસ્ટ કરતો હતો કે સાહેબ મને ના મારશો, પૈસા લેવા માટે મારતા હતા અને મારા ભાઈના માથામાં જે ધોકા માર્યા છે ને એને લોહી નીકળતું હતું માથામાં. મારા ભાઈએ લોહી નીકળતું હતું ને તોય એ પીએસઆઈ એને માથામાં દંડા મારતા હતા. અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે, પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ. અને પહેલાં તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ, મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. ત્યારે હવે સવાલ સીધો પૂછ્યો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે તમે તમારા ભાષણમાં ઘણી વાર કહો છો કે પોલીસ લાંચ માગે તો ડરવાનું નહીં, આમાં પોલીસને લાંચ ના આપો તો પોલીસ કર્મી મારી નાખે છે. રાજ્યમાં પોલીસ દારૂ પીને ગાડીઓ ચલાવે, ટેબલ નીચેથી પૈસા માંગી લે, રસ્તા વચારે કઠકીઓ કરે, આ બધું ઓછું હતું કે હવે પોલીસ કોઈને મારી નાખવા ઉપર ઉતરી આવી છે? અમને રાજ્યની પોલીસની હિંમત પર કોઈ સંદેહ નથી, પણ આવી ઘટના જ્યારે સામે આવે છે ત્યારે અમારા જેવા સામાન્ય નાગરિકની ઊંઘ ઉડી જાય છે. સામાન્ય નાગરિકને આમાં પોલીસથી ડર ન લાગે તો શું લાગે? બેનરો મારવામાં આવે છે કે પોલીસથી ડરવાની જરૂર નથી, પોલીસ તમારી રક્ષા કરવા માટે છે. આ રક્ષા કરવા માટે છે, આ રક્ષક નહીં પણ ભક્ષક છે. પોલીસ એટલી હદ બારે લાલચું થઈ ગઈ છે કે હવે કોઈનો જીવ લઈ લેશે. હવે પીએસઆઈ મકવાણા વિરુદ્ધ 307 અને 331 તથા 302 નો ગુનો નોંધાયો છે, પરંતુ હર્ષિલ 23 જાન્યુઆરીએ મૃત્યુ પામ્યો હતો. પોલીસે આ બનાવની ગંભીરતા સમજીને અંતે બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધ અત્યાચારના પ્રયાસ ઉપરાંત હત્યાની કલમ 307 ઉમેરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આ પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ડીઓના કામે વર્દી લખવામાં આવેલી, તે બાબતે અત્રેથી પીએસવીને મોકલી. આ બાબતે જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ લખણભાઈ જાદવ, તેમના ભાઈ શ્રી બ્રિજેશભાઈ જાદવની સહી ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ હર્ષિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 400/420 કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા, તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે હર્ષિલભાઈ તેમણે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય અને તેમની સહી તપાસ નામદાર કોર્ટ દ્વારા પણ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા. આ બાબતેની છે ફરિયાદી હકીકત જણાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈસી જૂનાગઢનાઓ તરફ કરવામાં આવેલ છે. આશા રાખીએ કે આ ઘટના પછી રાજ્યના ગૃહમંત્રી થોડું વિચારે અને લોકોની સુરક્ષા માટે રાખેલી પોલીસને રક્ષા કરવાના પાઠ ભણાવે.